જેતપુરમાં છેલ્લા ઘણા સમયથી સાયકલ ચોરીની ફરિયાદ ઉઠવા પામી હતી, તેથી જેતપુર સિટી પીઆઈ કરમૂર દ્વારા ટીમ બનાવી અલગ અલગ સ્થળથી સાયકલ ચોરી કરતી ટોળકી પકડી પાડી. જેતપુરમાં છેલ્લા બે મહિનાથી શહેરમાં અનેક વિસ્તારમાંથી અલગ અલગ શાળાઓ, ટ્યુશન ક્લાસીસ તથા ઘર બહાર પાર્ક કરેલ મોંઘા ભાવની સ્પોર્ટ સાયકલો ચોરીના બનાવો વધવા લાગ્યા છે. ત્યારે જેતપુર એસએસપી સાગર બાગમાર સાહેબની સૂચનાથી સાયકલ ચોરોને પકડવા જેતપુર પીઆઈ જેબી કરમૂર સાહેબ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ તેમજ સીસીટીવીના ફૂટેજ ચેક કરી સાયકલ ચોરી લઈ જતો ઈશમ ધ્યાનમાં આવતા બાતમીદારો તેમજ પેટ્રોલિંગમાં રહેલ પોલીસ સીસીટીવી કેમેરામાં ધ્યાનમાં આવતા ઈશમ તત્કાલ ચોકડી પાસે તેમના બે સાથીદારો સાથે ઊભા હોય અને તેમને પકડી પૂછપરછ કરતા 26 સાયકલો ચોરી કરેલ અને ધોરાજી તેમના રહેઠાણ મકાનમાં સંતાડેલ હોવાનું જણાવતા પોલીસે 26 સાયકલ કબજે કરી. ત્રણ આરોપીઓ વિપુલ ઠાકોર, સુનિલ સોલંકી, મુકેશ રાણવા રહેલ ત્રણેયને ધોરાજીથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. આ તપાસ દરમિયાન જો છે અલગ અલગ રીતે તપાસ કરવામાં આવતી હતી, જેમાં જેતપુર સિટીમાં લાગેલ સીસીટીવી કેમેરા, પછી ટેકનિકલ સોર્સ, હ્યુમન સોર્સ અને બીજી જે કોલ ડિટેલ આધારે જે છે તપાસ ચાલતી હતી. આ તપાસ જે છે એના દરમિયાન જો છે જે અમુક સીસીટીવી ફૂટેજ મળ્યા એમાં એક વ્યક્તિ જે હતો જે બાયસાયકલ ચોરી કરવામાં એમાં ફેસ જોવામાં આવેલ હતો, એની આધારે જો છે એની તપાસ ચાલતી હતી. આ તપાસ દરમિયાન જો છે એ વ્યક્તિ એના બીજા બે સાગરીતો સાથે જેતપુર સિટીની એક વિસ્તારમાંથી મળી આવેલ હતો, જેની પૂછપરછ કરતા ટોટલ જો છે આ ટોળકી પાસેથી જે જેતપુર સિટી વિસ્તાર અને આજુબાજુ પણ જે વિસ્તાર છે આ વિસ્તારોમાંથી જે ટ્યુશન ક્લાસીસ હોય, શાળાઓ હોય યા કોઈને ઘરની બહાર રાખેલી જે સાયકલ વગેરે હતી એ જે ચોરી ગયેલ હતી, એ ટોટલ જો છે 26 બાયસાયકલ જે સ્પોર્ટ સાયકલ હતી એ ટોળકી પાસેથી જો છે રિકવર કરવામાં આવેલ છે. કેટલા આરોપી પકડવામાં આવેલા છે સાહેબ? ક્યાં ક્યાંથી પકડાવેલા છે અને કેટલી ચોરીઓની કબૂલાત થયેલી છે? એમાં જે આરોપી ટોટલ જે પકડાયા છે એમાં ત્રણ આરોપી છે, જે ત્રણેયનો નામ, પહેલો આરોપી વિપુલ ઉર્ફે બકરી મંગાભાઈ ઠાકોર, બીજો સુનિલ ઉર્ફે સુનિયો ગોપાલભાઈ સોલંકી, ત્રીજો મુકેશભાઈ ઉર્ફે ધોધો કારાભાઈ રાણવા. ત્રણેય ધોરાજી વિસ્તારના છે અને એ ત્રણે જે છે પકડવામાં આવેલ છે. ટોટલ અત્યાર સુધીમાં 26 સાયકલ જે છે એ લોકો જે. ફારુક મોદન, જીટીવી ન્યૂઝ, જેતપુર.